जी आद्य शक्ति वेद माता देव माता विश्व माता मां गायत्री ना पावन सानिध्य मां नव युगनी दिव्य धरोहर कही शकाय एवी नारी जागृति अभियान ना प्रथम सोपान रूप कन्या कौशल्य शिबिर ने प्रश्न ये छे के उपासना करवाथी आपड़ा जीवन पर सी असर पड़े छे। उपासना उपवत्ता आसन, उप एटले पासे, आसन एटले बेसवू, पासे बेसो, कोनी पासे बेसवानु? क्या छे भगवान? पासे बेसवानु कोनी पासे? तो के जे सारा मां सारू छे एनी पासे, जेनी पासे बेसीए एवा गुण आपणने मळे। परम पूज्य गुरुदेव वारंवार कहता, बेटा अग्नि के पास बैठते हैं तो हमें अग्नि की ऊर्जा मिलती है, बेटा हम बर्फ के पास बैठते हैं तो हमें ठंडक मिलती है, जिसके पास बैठेंगे उसकी असर हमें मिलेगी। उपासना नो क्रम बतावे छे के तमे नियमित अपना घर में जे देव स्थान छे एमां आपने भगवान नी छबी मूकी छे एनी पासे बेसीए एटले आपणे एना दर्शन करता करता याद करिए गायत्री माता सेना ऊपर आरूढ छे, सेना पर बैठेला छे गायत्री माता। चलो आंगळी ऊंची करो, बोलवानुं नथी, बोल। सरस। पछी हंस छे, चलो शू छे बोलो, कमळ। पछी चलो बोलो पाछळ, सेना पर छे, साचू બોલ। હા, સેના ઉપર બેઠેલા છે, કમળ છે એ આસન છે, પણ બેઠેલા છે સેના પર હંસ છે, જુઓ બરાબર, સાચું બરાબર, ચશ્મા હોય તો સરખા કરીને જુઓ, બરાબર સાચું। હંસારૂઢ શ્વેતંબર ધારી શરણ ક્રાંતિ સુચિ ગગન વિહારી પુસ્તક પુષ્પક મંડલ માલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા। હેને હંસ ઉપર આરૂઢ છે માં ગાયત્રી। હંસ કેવું પ્રાણી છે? નિરક્ષીર વિવેક। હંસને તમે દૂધને પાણી ભેગું કરીને આપો તો એ દૂધ જ પીવે, પાણી છોડી દે, ખોટી વસ્તુ ખરાબ વસ્તુ, મતલબ એનો એ છે કે ખરાબ વસ્તુને ગ્રહણ નથી કરતો। એમ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિઓ આવે, હંસ જૂઠું નહીં ખાય, સાચો મોતી જ ખાશે, એમ સત્ય બાબત છે, એને જ જે વળગી રહે એવી દિવ્ય ભાવના ભીતરમાં જાગે એટલા માટે ઉપાસના છે। એની પાસે બેઠા છો તો તમારામાં આ ભાવ જાગૃત થવો જોઈએ, એ જગાડવા માટે ગુરુદેવે કહ્યું કે એની પાસે બેસ અને એના જેવો બની જા, હંસ જેવો બનીશ તો તારા ઉપર ગાયત્રી માતાની કૃપા વરસવા માંડશે। ચલો, મારું નામ ખેમના છે, મેં ડબોઈ શાખામાંથી આવી છું। મારા બધાને જય ગુરુદેવ, તેમજ પૂજ્ય રશ્મી માના જય ગુરુદેવ। મારો સવાલ એ છે કે આપણે કળશની ઉપર શ્રીફળ જ કેમ મુકાય? બરાબર છે, બહુ સરસ સરસ પ્રશ્ન, કયા ધોરણમાં ભણે? હજી ત્રીજામાં આવી છે, હજી ત્રીજામાં આવી છે, એનું એનું સવાલ જુઓ કે કેમ કળશ મૂક્યો? હે, સફરજન મૂકે ના ચાલે, જામફળ મૂકે ના ચાલે, પેલું પાઇનેપલ કેટલું મસ્ત લાગે એ મૂકે ના ચાલે, હે, બીજું એક પણ ફળ ન મુકાય, એના ઉપર શું મુકાય? શ્રી ફળ, શ્રી એટલે શુભ, લક્ષ્મી, હે, કૃષ્ણની સાથે શ્રી કૃષ્ણ જોડાય તો શ્રી એટલે રાધા, હે, મતલબ કે શુભ ફળ છે, પવિત્ર ફળ છે, ક્યાં લાગે છે શ્રીફળ? ક્યાં લાગે? નાળિયેરી ઉપર। ક્યાં હોય નાળિયેરી? એવું કઈ નહીં, આપણા ઘરે આંગણામાં આવો તો થાય। ભગવાનની રચના જુઓ, હે, તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે તમને? બોલે ગાયત્રી માતા કી જય।
तमारा घर में त्रीजे माळ पाणीनी टाकी होय तो तमे ए टाकी में पाणी नाखवा माटे शुं करो छो? मोटर चालू करो छो ने त्यारे पाणी अंदर पड़े छे, बराबर? तो आ नारियेलनुं फळ नारियेळीमां केटले ऊपर छे એમાં મોટર મૂકી છે કોઈએ? હે, મોટર મૂકી છે? પણ ભગવાનની રચના કેવી? હે, ભગવાનની રચના કેવી કે કેટલા ઊંચે લાગે અને નીચેથી મૂળમાંથી પાણી ચૂસાય, દરિયાનું ખારું પાણી પણ મૂળથી ચૂસાય, ચૂસાઈને ઉપર જાય અને એ નાળિયેરમાં ભરાય અને કેવું પાણી હોય? નાળિયેરીના ઝાડ જુઓ કેવા ઊંચા ઊંચા, નાળિયેરીના ઝાડ જુઓ કેવા ઊંચા ઊંચા, નાળિયેરીના ઝાડ જુઓ કેવા ઊંચા આપણે ત્રીજે માર ચડાવવું હોય પાણી તો મોટર જોઈએ, પણ ભગવાને કેવી રચના કરી છે, છેક ઉપર મીઠું પાણી. નાળિયેર કેમ મુકાય છે એ વાત બતાવું છું કે નાળિયેરનું બધી જ વસ્તુ કામમાં લાગે, એનું છોડું પણ કામ લાગે, એનું કાચલું પણ કામ લાગે, એનું કોપરું પણ કામ લાગે, એનું પાણી પણ કામ લાગે. બધી જ વસ્તુ સંસાર અને સમાજને કામ લાગે છે, એટલા માટે જે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે એને પૂજામાં મુકાય છે, એની પૂજા થાય છે. એ સંકેત કરે છે નાળિયેર, આપણને સંકેત કરે છે કે જુઓ મને પૂજામાં મૂકવામાં આવ્યું છે, કારણ હું મારું સર્વસ્વ સંસારના કલ્યાણ માટે અર્પણ કરી દઉં છું. એમ આપણને પ્રેરણા આપે છે, એટલા માટે નાળિયેર મુકાય છે. ચલો, મારું નામ ઋષિ છે, હું તીંટોઈ શાખામાંથી આવું છું. મારા સૌને જય ગુરુદેવ. મારો પ્રશ્ન એ છે કે શાંતિકૂટની સ્થાપના ક્યારે થઈ અને શા ઉદ્દેશ માટે થઈ? સર, 1971ની શાલમાં પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી તપોભૂમિ મથુરાને છોડી અને તેઓ શાંતિકુંજમાં ગયા. પરમ પૂજ્ય ગુરુદેવની ગુરુસત્તા દાદા ગુરુદેવના નિર્દેશને અનુરૂપ શાંતિકુંજ બનાવવામાં આવ્યો. એનો ઉદ્દેશ્ય છે કે આવનારા સમયની અંદર એક મોડેલ ગુરુદેવે તૈયાર કર્યું. શાંતિકુંજ કોઈ એવો આશ્રમ નથી કે ત્યાં જઈને તમે મહિનો પડી રહો તો ચાલશે, હવે ઘરમાં અમે બધાને આપણે વધારાના પડીએ છીએ તો ત્યાં થોડો સમય આરામ કરીશું, શાંતિથી ભગવાનની ભક્તિ કરીશું કે ગંગા કિનારે નાહવા જઈશું, એટલા માટે નથી. એના માટે બીજા બધા આશ્રમો હશે. શાંતિકુંજ એક મોડેલ છે. કુંભારનો નિભાડો જેમ માટલાને પાકા બનાવે એમ કાચી માટીના માટલાને પાકા બનાવવાનું કામ, મતલબ કે સંસારમાં રહેલા માનવની અંદર એક સાચા માનવને નિર્માણ કરવાનું કામ એ શાંતિકુંજ આશ્રમનું છે. પરમવંદનીય માતાજી કહેતા કે બેટા, આપ 9 દિન કે લીએ આતે હો, અનુષ્ઠાન કરને કે લીએ આતે હો, વ્યક્તિત્વ પરિષ્કારની સાધના 9 દિવસ માટે કરાવવામાં આવતી. પહેલામાં પહેલી સાધના 1992ની શાલમાં આ વ્યક્તિત્વ પરિષ્કારના 9 દિવસનું અનુષ્ઠાન અમે પણ ત્યાં કર્યું અને એ સમયે માતાજીએ જે પ્રવચનમાં કહ્યું હતું કે બેટા, એ નિભાડા હૈ, એ મા કા ગર્ભ હૈ, 9 મહિને તક મા કા ઉદર મે ગર્ભ રહેતા હૈ તો પૂર્ણ રૂપ સે વિકસિત હોકર સંસાર મે આતા હૈ. ઉસી તરહ એ ગાયત્રી મા કી એ દિવ્ય ગર્ભ યોજના હૈ. બેટા, યહાં પર આયે હો તો ઇસ પરિસર સે બહાર મત જાના, ઇસમે હી રહેના. અગર આપ ઇસમેં હી રહેંગે તો પૂર્ણ રૂપ સે માં કે આશીર્વાદ સે બહોત અચ્છી તરહ સે તૈયાર હોકર જાયેંગે. અને તે સમયે માતાજીએ જે કીધું ને એ બરાબર ધ્યાનમાં રાખ્યું અને એ 9 દિવસ દરમિયાન કોઈ બાંધ છોડ નહીં, પોતાની જાત ઉપર પણ એટલી જ કડકાઈથી વર્તન કરવાનું.
3:30 થી પ્રાર્થનામાં પહોંચી જવાનું. પહેલામાં પહેલી પ્રાર્થના આપના અંતઃકરણથી થાય, વહ શક્તિ હમે દો દયાનિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાય, પર સેવા પર ઉપકાર મે હમ નિજ જીવન સફળ બના જાય. એ પ્રાર્થનાથી લઈ એકે એક કાર્યક્રમની અંદર, એકે એક પ્રવચનના તમામ જે કોઈ એની વ્યવસ્થા હોય એ પ્રમાણે બધામાં સહભાગી બનવાનું, અને એ સમયે જે પ્રેરણા ગુરુદેવ વરસાવતા રહ્યા અને એમાંથી તૈયાર થઈને આવેલું આ માટલું છે, આ માટલું એમાંથી તૈયાર થઈને આવેલું છે, બરાબર. એ શાંતિકુંજનો ઉદ્દેશ્ય છે કે આવી 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 વિભૂતિઓને તૈયાર કરી સંસારમાં છોડવાની, જેથી કરીને સંસાર માત્રને સદપ્રેરણા આપી શકે. આ ઉદ્દેશ્ય છે શાંતિકુંજનો. ચલો, મારા જય ગુરુદેવ. મારું નામ રૂજલ કિકાણી છે, હું સુરત વરાછા કેન્દ્રથી આવી છું. મારો પ્રશ્ન એ છે કે શાંતિકુંજમાં રહેલો પ્રખર પ્રજ્ઞા અને સજળ શ્રદ્ધા શું છે એ વિશે સમજાવો. સરસ. પ્રખર પ્રજ્ઞાને સજલ શ્રદ્ધાને આપણે યાદ કરીને આહુતિ આપી, બરાબર. એટલે એ શું છે? તો પ્રખર પ્રજ્ઞા એના ઉપર એ શું છે? તમારા શ્રદ્ધા કે સ્વરમાં જુઓ, આ બે નાના નાના ડેરા જેવું છે ને? પછી તમારા દેવ સ્થાપનાના ફોટામાં પણ છે, જોયું? આ દેખાય છે સફેદ ગુરુદેવ અને માતાજીની વચ્ચે, હા એવી. અને તમે ડભોઈ આવો તો ડભોઈ પણ જોઈ શકશો. ડભોઈના આ ફોટામાં પણ દેખાય છે, જુઓ આગળ આ છે, અહીંયા દેખાય છે, બરાબર ને? એ શું છે? પ્રખર પ્રજ્ઞા, એની ઉપર ગુરુદેવના ચરણ ચિહ્ન છે, ગુરુદેવની ચરણ ચિહ્ન છે પ્રખર પ્રજ્ઞા ઉપર, અને સર્જલ શ્રદ્ધા ઉપર માતાજીના ચરણ ચિહ્ન છે. અને એ શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને એની સામે જ એ પ્રખર પ્રજ્ઞા અને સજળ શ્રદ્ધાની સામે જ ગુરુદેવ અને માતાજીના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાં એક સમાધિ છે, ત્યાં એક સમાધિનું સ્થાન બનેલું છે, એટલે સમાધિ સ્થળ કહેવાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ હયાતીમાં હતા ત્યારે જ તેમને કહી દીધું હતું કે બેટા, મારી કોઈ મૂર્તિ નહીં હશે, મારી મૂર્તિની કોઈ પૂજા નહીં હશે, માત્ર ને માત્ર મારું સ્વરૂપ જોવું હોય તો મારા ચરણ ચિહ્ન સિવાય બીજું કાંઈ નહીં હશે. એટલે શાંતિકુંજમાં ક્યાંય ગુરુદેવની મૂર્તિ નથી, પણ ગુરુદેવના ચરણ ચિહ્ન છે. હા, કોઈએ શ્રદ્ધાથી ગુરુદેવની મૂર્તિ બનાવીને ત્યાં મૂકી છે તો અંદર છે, રૂમમાં કબાટમાં. એવી રીતે પૂજાને પૂજામાં મૂકી એવી રીતે નહીં, ઘણી બધી જગ્યાએ ગુરુની સ્થાપના કરેલી છે, મૂર્તિઓની પૂજા કરે એવી રીતે નથી. પણ ગુરુદેવે સ્વયં એ પોતે જ એ પ્રખર પ્રજ્ઞાની સજળ શ્રદ્ધા બનાવી દીધા અને કહ્યું કે આજ મારું સ્થાન, આજ મારું જે કહો તે, આ ચરણમાં આવીને તમારા જે કાંઈ દુઃખ દર્દ, તમારી જે કાંઈ સંકટ સમાધાન કરવું હોય અહીંયા આવીને તમે કહેજો, સીધા બેસો, અહીંયા આવીને તમે બોલજો, બેટા હું અહીંયા કારણ શરીરે વિદ્યમાન છું, તમારો જે કોઈ હૃદયનો ભાવ હશે એને હું સ્વીકારીશ, અને તમને ચોક્કસ તમારી શ્રદ્ધા પ્રમાણે તમને એનું માર્ગદર્શન મળી જશે. એ પ્રખર પ્રજ્ઞાને સજલ શ્રદ્ધા. ચલો, મારું નામ રીટા છે, મેં ડભોઈ સખાથી આવી છું. મારા સૌને જય ગુરુદેવ. મારો સવાલ છે કે કાનાને ગાય જ કેમ ગમે છે? ભગવાન કૃષ્ણનો જન્મ ગાયની રક્ષા માટે જ હતો. 11 વર્ષના થયા ને ત્યાં સુધી ભગવાન કૃષ્ણએ ગાયોની પાછળ દોટ મૂકી છે, ગાયોની રક્ષા કરી છે, ગાયોને ખવડાવી છે, ગાયની સેવા કરી છે. કેમ? એને ખબર હતી કે કલિયુગનો માણસ એટલો ભયંકર થઈ જશે કે માં કહેવાતી ગાય, કામધેનુ સ્વરૂપ ગાય એને વેચી દેશે, કતલખાને મોકલી દેશે, મારી ગૌ માતાની રક્ષા નહીં કરે. વાસ્તવમાં તો આ ગાય માતાનું નિર્માણ મેં માનવના કલ્યાણ માટે કર્યું છે. ભગવાન હતા ને, અને એટલે ભગવાને સ્વયં એની સેવા કરીને બતાવ્યું કે ક્યારેક કોઈના મનમાં તો એવું થશે કે આ તો ભગવાન સેવા કરતા હતા, એમાં કંઈક છે, એમાં કંઈ છુપાયેલું છે. અને એટલા માટે તો ગાયનું દૂધ અમૃત કહેવાય, ગાયનું દૂધ પીવાય, બીજું દૂધ ન પીવાય. ગૌમૂત્રના અર્કમાંથી આપના અનેક પ્રકારના રોગો દૂર થાય. અમારા ગૌરીબેન કહેતા હતા કે આટલા બધા તમે દુબળા કેમ થઈ ગયા? દુબળા નથી થઈ ગયા, સબળા થઈ ગયા, આ ગૌમૂત્રના અર્કનો પ્રભાવ છે.
આ ગૌમૂત્ર ના અર્ક નો પ્રભાવ છે. જે કઈ બધું વધારાનું હતું ને એ બધો કચરો નીકળી ગયો અને સરસ આપનું શરીર સ્વસ્થ રહે. દરરોજ સવારે ગૌમૂત્ર નો અર્ક પીવો. બાપજીએ તમારા બધા માટે અમૃત મોકલાવ્યું છે, કાલ સવાર પીવડાવીશ. મારું નામ મકવાણા ભાવના છે. હું સંતરામપુર શક્તિપીઠ માંથી આવી છું. મારો પ્રશ્ન એ છે કે જ્યારે રેલી કાઢવામાં આવે છે ત્યારે માથા ઉપર પુસ્તક કેમ મૂકવામાં આવે છે? પુસ્તક જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાન જ આપણને બંધનોમાંથી મુક્ત કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છીએ ને ત્યાં સુધી બંધનોમાં બંધાયેલા છીએ. જ્ઞાનને માથા ઉપર રખાય છે, તેની પૂજા થાય છે. ચલો, મારું નામ બસિયા પાયલ છે. હું ધ્રોલ ગ્રુપમાંથી આવું છું. મારા સૌને જય ગુરુદેવ. મારો સવાલ એ છે કે આ સંસારમાં મોહ માયા મમતા ખૂબ વ્યાપી ગઈ છે, તેને છોડવા માટે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. છોડવા માટેનો જવાબ બતાવું. અહીંથી ઘરે જવાનું જ નહીં. અહીંયાથી ઘરે જવાનું જ નહીં. હજી બીજા 15 દિવસ તમને રાખું, બરાબર તૈયાર કરી દઉં, પછી અહીંયાથી ક્ષેત્રમાં મોકલવા મારું. પાંચ પાંચની ટીમ જાઓ, કામમાં લાગી જાઓ. હે, એ મોહ માયા બંધન બધું દૂર. હે, અરે આટલા બધા આપણે આ હોલ 5 દિવસ માટે રાખ્યો તો હવે આપણે કાયમ રાખી લઈએ. આપણે ક્યાં ચિંતા છે, વીરભદ્રો બેઠા છે, કરશે એમનું બધું. સમજું તો જે કરવું હશે તે. હે, આ બેનો બધી રસોઈ બનાવશે. બનાવશો ને, આ દુર્ગા શક્તિને ખવડાવશો ને, બસ ત્યારે પછી શું જોઈએ? ચિંતા કરવાની જ નહીં. જલારામ બાપા મા ભગવતીનું ભોજનાલય અન્નપૂર્ણા માતા બેઠી છે. છોડવું છે? અરે વાહ, આજે તમારા બધાએ મમ્મી પપ્પાના ફોન નંબર આપજો. આખી રાત જાગી અને બધાને ફોન કરી દઈશ કે હવે તમારી દીકરીને ભૂલી જાઓ, જવા નહીં દઉં. હા, જવા નહીં દઉં. હા હા, બોલો છો. હા, આગળ ઊંચી કરો છો. આ પકડજો, આ બધાને પકડજો, બધા નીચે મૂકવા મેં. મોહ માયાના બંધનમાંથી છૂટવું હોય તો જે કાર્યમાં શુભ કાર્યમાં લાગ્યા છો એમાં લાગી જાઓ. ભગવાને કીધું છે, સાંભળો, બોલે ગાયત્રી માતા કી જય. ભગવાને કહ્યું છે કે તું મારું સ્મરણ જેટલું વધારે કરીશ તેમ તેમ મારી માયાથી તું છૂટીશ. હા, હવે 3 માળા ગાયત્રી મંત્ર બતાવી છે ને, એટલી પહેલા કરવા માંડજો. એ કરવા બેસો ને એટલે તમને બધી માયા વળગશે, બેનપણી આવશે. ચાલને હવે આવું બધું શું કરવાનું? માયાઓ વળગવા આવશે તમને. ઘરમાં મોટી બેન આવી હોય તો એના નાના છોકરા હશે ને એ તમને કાંઈ નહીં કરવા દે. ગમે તે કોઈને કોઈ કોઈને કોઈ તકલીફ તમારી સામે લાવીને મૂકશે, તમને એમાંથી છોડાવશે જ. આ માયા ભગવાનનું નામ ન લેવા દે, સારું કામ ન કરવા દે. અહીંયા આવ્યા પછી હે તમારે શું કામ ઘેર ફોન કરવાની જરૂર પડે? માયા છૂટવી છોડવી છે ને તો શું કામ ફોન કરો છો? હવે ડબલાને ફેંકી દો, એની જરૂર જ નથી, નાખી દો. આ તો સહેલું નથી. હે, આ મોહ માયામાંથી છૂટવા માટે બધી રીતે કટિબદ્ધતા જોઈએ. હે ને, આ દીકરી કાલે કહી દીધી ને 2 વર્ષથી મારી પાસે છે. અને ખરેખર એવું નહીં કે હું મમ્મી પપ્પાને કલાક કલાક સુધી વાત કર્યા કરું, બસ સમાચાર લઈ લેવાના, થોડી વાર વાત કરી લેવાની, પતી ગયું. એનું જે લક્ષ્ય છે, એનું જે ધ્યેય છે, એને લઈને ચાલવું પડે, ત્યારે આ બધું છૂટે, એમને એમ ના છૂટે. ચલો, બધી દેવી શક્તિઓને મારા જય ગુરુદેવ. હું માંડલથી આવી છું. મારો પ્રશ્ન એ છે કે આજે પુસવન સંસ્કાર આપણે શીખ્યા તો એની આહુતિ આપવા માટે આપણે કુંડ વગર આપીએ, યજ્ઞ કુંડ ના હોય તો કઈ રીતે આપવાની, માનસિક કે એમ? હા, માનસિક. એટલે તમને જે બતાવ્યું ને કે આપણે કુંડ એટલે યજ્ઞ કરીએ તો આહુતિ આપવાની છે 5, અને એ મંત્ર છે આપણી પાસે. પણ દીપ યજ્ઞ કરીએ છીએ અને આપણે દીપ સંસ્કાર કરીએ છીએ તો આપણે આહુતિ આપવાની નથી. અને કરવી, આહુતિ કદાચ આપવી છે તો આપના ગેસ ઉપર તરભાનું મૂકી અને બિલકુલ થોડા થોડા ચણા જેટલા 5 વખત આપની ખીરની આહુતિ આપી શકાય. એમાં નીચે જે મંત્ર છે
તે બોલીને, બરાબર છે? આ રીતે કરી શકાય. ન કરો તો ભાવનાત્મક રીતે આપણે એને ખીર ખવડાવી દેવાની, ભગવાનને પ્રસાદ ધરાવીને. ચલો, બધી જ બહેનોને મારા જય ગુરુદેવ. હું ટંકારા વિસ્તારમાંથી આવું છું અને મારું નામ છે પિનલ. મારો પ્રશ્ન એ છે કે બધા જ અક્ષરોમાંથી ઓમને જ કેમ લેવામાં આવે છે અને ઓમને જ બધા શ્લોકમાં કેમ બોલવામાં આવે છે? ઓમ અક્ષર નથી, ઓમ એ ધ્વનિ છે. કક્કામાં છે ઓમ, કક્કો અને બારાક્ષડી. ભગવાન શિવના તાંડવ નૃત્યની સાથે જ્યારે ડમરું વગાડ્યું, ડમરૂમાંથી જે સ્વર નીકળતો ગયો, જે નાદ થતો ગયો, એમાંથી કક્કો બારાક્ષડી સ્વર અને વ્યંજન એમાંથી બનેલા છે. અને જ્યાં એવો સ્વર નીકળ્યો જેને ખબર ન પડી ત્યાં ગમ બોલાય છે. મંત્રમાં છે ને પેલું ચિહ્ન તિલક જેવું, એને ગમ બોલાય છે. જ્યાં સમજણ ન પડે કે આ કયો અક્ષર છે ત્યાં ગમ બોલાય છે. સર્વગમ શાંતિ શાંતિ રેવ શાંતિ, ત્યાં ગમ બોલાય છે. ઓમ સારા બ્રહ્માંડની અંદર જે દિવ્ય નાદ ધ્વનિત થઈ રહેલો છે તે સ્વર છે. ચલો, તો સૌને મારા જય ગુરુદેવ. મારું નામ ચંદ્રાલા સોનલ છે. હું ટંકારા શાખામાંથી આવું છું. મારો સવાલ એ છે કે આપણે ગમે ત્યારે જે તહેવાર હોય છે ત્યારે તહેવારને દિવસે આપણા ઘરના આંગણે આપણે આસોપાલવના જ પાન કેમ લઈએ છીએ? સરસ. બીજો સવાલ એ કે પેલા કે આપણે યજ્ઞમાં બલિદાન આપતા તો બલિદાનનું મહત્વ શું? સરસ, બંને પ્રશ્ન સરસ છે. આસોપાલવનું તોરણ એટલા માટે બાંધીએ છીએ કે આસોપાલવ અશોક વૃક્ષ એ ગમે તે ઋતુની અંદર એના પાન લીલા જ હોય, એના પાન લીલા જ રહે છે, સદાને માટે હર્યું ભર્યું રહે છે. સદાય લીલોતરી અને આંબાનું પાન એ લીલું રહે એટલે આ બે પાનના તોરણ થાય. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા નવા ઘરમાં પણ પ્રવેશ કરો ને ત્યારે આંબાનું તોરણ કે આસોપાલવનું તોરણ બંધાય છે. આ ઘરમાં પ્રવેશ કરનારના જીવનને સદત ભગવાન સદાય હર્યું ભર્યું રાખે, એના ઘરમાં લીલોતરી છવાયેલી રહે. લીલોતરી ગમે, સુકું ગમે કોઈને ન ગમે ને, એમ એ ઘરને એ પરિવારને આવી સદાય ભગવાનની કૃપાની હરિયાળી છળવાયેલી રહે એ ભાવના સાથે આ બંધાય. લીલો અશોક વૃક્ષ એક પવિત્ર વૃક્ષ કહેવાય છે. સીતા માતાને પણ અશોક વાટિકામાં રાખવામાં આવ્યા હતા. રાવણ ઉપાડી ગયો પણ એના મહેલમાં નહોતો લઈ ગયો, એને અશોક વાટિકામાં રાખવામાં આવ્યો હતો. અશોક વૃક્ષ કામ શક્તિઓને નાશ કરનારું વૃક્ષ છે. તેના છાયા નીચે બેસનાર વ્યક્તિના ભીતરમાં ગમે તેવી વિકાર દ્રષ્ટિ નાશ પામે છે. એની અંદર ભીતરમાં એક સંયમિતતા જાગૃત થાય છે, એવો તેનો પ્રભાવ છે. એટલા માટે આંગણામાં પણ અશોક વૃક્ષ રાખવું જોઈએ, એનું બહુ મૂલ્ય છે, એ પવિત્ર વૃક્ષ કહેવાયું છે. અને માટે સીતા માતા પણ અશોક વાટિકામાં રહ્યા હતા. ચલો, હવે છેલ્લો પ્રશ્ન. હવે તમારા સંકલ્પ જાહેર કરવાના છે. મારું નામ સૃષ્ટિ છે. હું મારા તરફથી બધાને જય ગુરુદેવ. મારો પ્રશ્ન એ છે કે આપણે તિલક કરીએ તો હાથ કેમ પાછળ રાખીએ છીએ? સરસ. તિલક કરાતું હોય ત્યારે હાથ માથે પાછળ રાખીએ છીએ અને સન્માન આપીએ છીએ કે તમે અમને તિલક કરો છો એને હું આદરપૂર્વક સ્વીકારું છું. બરાબર છે? ચલો, હવે સંકલ્પ. પહેલામાં પહેલા બેઠા છે, કઈ શાખાના બેઠા છો? ડભોઈ શાખાના. ચાલો છોકરીઓ સંકલ્પ જાહેર કરો. પહેલો જ સંકલ્પ આપણે લઈએ. ચલો, હું મોરબી શાખામાંથી આવ્યો છું. પહેલા સૌપ્રથમ મારા જય ગુરુદેવ. હું સંકલ્પ લઉં છું આજથી દર રવિવારે હું યજ્ઞ કાર્યમાં જોડાઈશ અને આગળ ગુરુદેવના બધા કાર્યનું જાહેરાત કરીશ. સંકલ્પ ગુરુ કાર્યને વેગ આપવા માટેનો સંકલ્પ છે. બેન, મારું નામ નિધિ પટેલ છે. હું વડોદરાથી આવી છું. હું વચન આપું છું કે અક્ષરધામ સોસાયટી બાળ કેન્દ્ર સંસ્કારમાંથી અમે ત્રણ જણા 24 દીપ યજ્ઞ કરાવશું. લો, આ તમે મોટી મોટી બહેનો બેસી રહો, વિચાર કર્યા કરો કે શું સંકલ્પ લઈએ. અને આ દીકરી કયા ધોરણમાં ભણે છે? હું 6th જઈશ. હજી 6th ધોરણમાં છે. એ જ બાળક છે, એ બાળક છે. કાલે તમને બતાવ્યું ને, બતાવ્યું હતું ને કાલે, તન મન ધન ગુરુના ચરણોમાં મારું તન મન ધન. આ સાચા અર્થમાં એમનું તન મન ધન ગુરુ ચરણમાં કહેવાય. એમને સંકલ્પ હજી ચલાવે છે લોકો. આ ત્રણે દીકરીઓ બાળ સંસ્કાર ચલાવે છે.
અને એ બાળ સંસ્કાર ચલાવતી દીકરીઓ 24 દીપ યજ્ઞ કરવાનો સંકલ્પ લે છે. વિચાર કરો, કરીના તારું નામ લખાવજે જોડે, બરાબર? તારે એમને ફોલો કરવાના છે. ચલો દરેક શાખામાંથી ફટાફટ ઉભા થાવ, સંકલ્પની ઘોષણા કરવાની આવે ત્યારે વિચાર કરવાનો ના હોય. સુરત ક્ષેત્રમાં અવરાછા કેન્દ્રથી આવું છું. આજથી હું સંકલ્પ કરું છું કે હું 11 ઘરે જઈને એક કુંડી યજ્ઞ કરાવીશ. સરસ, યજ્ઞ 11 ઘરમાં, પછી પાછળ પણ કામ ચાલુ રાખવાનું, બરાબર? કૈલાસબેન ચોરીવાડ, યુગ શક્તિ અંકના ગ્રાહક, તેઓ ઈડરમાં ચાલુ છે, તેઓ 24 દીપયજ્ઞો કરાવીશ, આ સંકલ્પ જાહેર કરું છું. મારું નામ બામણ કુસુમબેન છે. સૌને મારા જય ગુરુદેવ. દાહોદ તાલુકામાંથી આવું છું. હું સંકલ્પ લઉં છું કે આજુબાજુના કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના યજ્ઞ થશે તો હું ત્યાં જઈશ અને તેમને મારું મારાથી જેટલું બને તેટલું સાથ સહકાર આપીશ અને હું મારા ફળિયામાં 11 દીપ યજ્ઞ કરીશ. નામ સુથા રવની છે. હું ટીંટોઈ શાખામાંથી આવી છું. મારો સંકલ્પ એ છે કે હું દર રવિવારે દીપ યજ્ઞ કરાવીશ. સરસ. અને બાળ સંસ્કાર ટીંટોઈમાં ચાલુ છે ને, લખાવી દો. મારું નામ દરિયાબેન પટેલ છે. હું ચોરીવાડ શાખામાંથી આવું છું. અમારે ત્યાં દર મંગળવારે ચોરીવાડ ગામમાં દીપ યજ્ઞ, સ્વાધ્યાય તથા જન્મદિવસ ગમે તે દિવસ ઉજવાય છે તથા યજ્ઞ તો ચાલુ જ હોય છે. પછી અમે અત્યારે એક દર અમાસ તથા પૂનમના દિવસે પણ મંદિરમાં સૌ બહેનો આવી પોચ દીપક લાવી અને પ્રગટાવી દીપ યજ્ઞ કરીએ છીએ. અને બીજું, અત્યારે સમૂહ સાધના વર્ષ નિમિત્તે અમે જે ક્રમ ચાલુ કર્યો છે તેમાં અમારે ત્યાં મેં લગભગ 6 રવિવારથી ચાલુ કરેલું છે, તેમાં 35-40 બહેનો આવવા લાગેલી છે, તો હું 60-70 બહેનોને લાવવા માટે પ્રયત્ન કરીશ. જય ગુરુદેવ. તમારા વિસ્તારમાં બીજું બાળ સંસ્કાર ચલાવ્યું છે એટલે એ ચલાવવું, બરાબર? સૌને મારા જય ગુરુદેવ. હું વરાછા, સુરતથી વરાછા ઉપજન કેન્દ્રમાંથી આવેલી છું. હું દર શનિવારે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશ. સરસ. અને તેમાંથી પણ બેનો વાતો ને સાંભળો, અને તેમાંથી પણ નાની નાની છોકરીઓને તૈયાર કરી આવી કન્યા કૌશલ્ય શિબિરમાં એને જોડાવીશ અને હું ત્યારબાદનો સમય અમારી બહેનો સાથે યજ્ઞ કરવા જઈશ. સરસ. નામ લખી દેજો બેન. મારા સૌને જય ગુરુદેવ. મારો સંકલ્પ છે કે હું 2 બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરીશ અને જેટલી છોકરીઓ વધુમાં વધુ શિબિરમાં જોડાય તે હું પ્રયત્ન કરીશ. કઈ શાખા? મોરબી. સરસ. કયો વિસ્તાર મોરબીમાં? ચિત્રકૂટ. ઓહો, ચિત્રકૂટ ધામ. મારું નામ ભીમાણી ચારવે છે. હું મોરબી શાખાથી આવું છું અને હું એવો સંકલ્પ લઉં છું કે આજે મારો બર્થડે છે અને એવો સંકલ્પ લઉં છું કે દર રવિવારે હું દીપ યજ્ઞમાં જઈશ અને કરાવીશ. સરસ. તમારા વિસ્તારમાં બાળ સંસ્કાર? હા, તમારા બીજા વિસ્તારમાં, બરાબર? ચાલો, સરસ. જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લીધો છે. ચાલો, આજે બીજા કોઈનો પણ જન્મદિવસ ઉજવાયો હતો ને, એ દીકરી ક્યાં ગઈ, એ પણ સંકલ્પ લેશે આજે. ચાલો. સૌને મારા જય ગુરુદેવ. હું બોરસદ વાસણાથી આવું છું અને અમારા બેન છે એમની સાથે અમે સાથ સહકાર આપીશું અને બધાને આગળ વધાવીશું. પણ તમે શું કરશો? દીપ યજ્ઞ કેટલા ઘરમાં કરાવવા જશો? જાતે કરવું કામ એ વધારે મહત્વનું છે. જોડે લઈ જાઓ તમે બીજા બેનને, બધાને ઊભા કરીશું અને સાથે આગળ વધાવીશું. અને એક બાળ સંસ્કાર, અને બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી. હા, સરસ. મારું નામ શુક્લ દર્શી છે. હું રાજકોટ શાખામાંથી આવેલી છું. અહીં પધારેલ સર્વદેવી શક્તિને મારા જય ગુરુદેવ. હું 5 વર્ષથી બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવું છું અને હજી એક 9 બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરાવીશ અને 11 દીપ યજ્ઞ કરાવીશ. મારું નામ પૂજા શર્મા છે. હું વડોદરાથી આવી છું. હું ઘરમાં રોજ યજ્ઞ કરું છું તો હવે બહાર પણ બધે યજ્ઞ કરીશ. કઈ સોસાયટીમાં? વડોદરા, આજવા રોડ. આજવા રોડ. સરસ. કોણ છે તમારે ત્યાં? બેન લીલા માસી છે. ઓ, લીલા માસી. લીલા માસી છે, મંજી માસી છે, ગાયત્રી મંદિર છે ને, બધા છે ત્યાં. સરસ. બાળ સંસ્કાર કેન્દ્ર બી ચલાવવાનું છે. હા, તો બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવાનું. અને મારા ઘરની સામે મંદિર છે, એમાં નાના નાના છોકરાઓ છે, બધા એમને લઈને, બધાને ભેગા કરવાના, ચોપડી લઈ જવાની અને સરસ એમને બધા આદર્શો શીખવાડી અને પણ સંસ્કારોનું સિંચન કરવા, બરાબર? ચાલો, લખાવી દો નામ. મારું નામ દવે પૂજા છે. હું ઓઢવ શાખામાંથી આવી છું અને મારો સંકલ્પ એ છે કે હું 5 દીપ યજ્ઞ કરાવીશ અને બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશ. સરસ. લખાવી દો તમારું નામ.